नमस्कार, अरविंद जीवाभाई तळामां आपनुं स्वागत छे। प्रकरण एक, पाक उत्पादन व्यवस्थापन। हवे आ पाठनी अंदर आपणे खेतीना औजारो विशे हता, आगळ हर विषय जोई गया। हवे आपणे जोईए छे खरपियो। खरपियो एक औजार छे जे जमीनने पोची बनावा अने नींदणनो निकाल करवा माटे उपयोगमां लेवाय छे। तेमां लोखंड के लाकड़ानो एक दंडो आवेलो होय छे। तेमा एक मजबूत पौड़ी अने लोखंडनी वळेली तकती तेना एक छेड़ा साथे जोड़ायेली होय छे, जे ब्लेड माफक काम करे छे। तेनो बीजो छेड़ो प्राणी द्वारा खेंचवामां आवे छे। तो आ हतो आपणो खरपियो। हवे आपणे आगे ए औजारनुं नाम छे कल्टिवेटर। आजना समयमां खेतीने एक ट्रेक्टर द्वारा संचालित कल्टिवेटर वडे करवामां आवे छे। तेनाथी मेहनत अने समयनो बचाव पण थतो होय छे। हवे जोईए नवी पद्धति छे वावणी। वावणी जे पाक उत्पादननो सौथी મહત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે। સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત વધુ જ ઉપજ પ્રાપ્ત કરવા બીજને પ્રાથમિકતા આપે છે। પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું જે ઓજાર છે એ ગણી આકારનું હોય છે, જેને આપણે ઓરણી તરીકે ઓળખીએ છીએ। બીજને રોપવા માટે બીજને ગણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા બે ત્રણ છેડા યુક્ત પાઇપમાંથી પસાર થાય છે। આ છેડાઓ જને કૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। આજના સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી બીજ અંતર અને ઊંડાઈ એક સમાન રહે છે, જેથી માટીથી ઢંકાયેલું રહે છે। આ વાવણિયા દ્વારા ઉપયોગથી મહેનત અને સમયનો પણ બચાવ કરી શકીએ છીએ। હવે આપણે જોઈએ કુદરતી ખાતર ઉમેરવું અને કૃત્રિમ ખાતર ઉમેરવું। વનસ્પતિના તંદુરસ્ત વિકાસ પોષક દ્રવ્યો જરૂરી હોય છે, જે માટીમાં ઉમેરવામાં આવે છે, તેને આપણે કુદરતી કે કૃત્રિમ ખાતર તરીકે ઓળખીએ છીએ। ભૂમિ પાકને જમીન તત્વો ખનિજ તત્વો પ્રદાન કરે છે અને વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી હોય છે। કુદરતી ખાતર વિશે આપણે જોઈએ। સતત પાક ઉગાડવાથી માટીમાં રહેલા જે પોષક તત્વો છે આપણા ઓછા થઈ જાય છે, જેને કારણે શું થશે, આ જે ક્ષતિ ઊભી થઈ છે એ ક્ષતિને પૂરી કરવા માટે તેમાં કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે। આ પ્રક્રિયાને ખાતરની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। અયોગ્ય અને અપૂરતા ખાતરથી છોડનો વિકાસ નબળો થઈ જાય છે। કુદરતી ખાતર પ્રકારના કાર્બનિક પદાર્થ છે, જેમાં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વો રહેલા હોય છે, જે વનસ્પતિઓ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થતા હોય છે, જે આપણે ખેતરની અંદર મેળવી શકતા હોઈએ છીએ। ખેડૂત વનસ્પતિ અને પ્રાણીઓના જે નકામા કચરા છે અને એક જગ્યાએ ખાડો કરીને ખુલ્લી જગ્યામાં વિખેરાઈ જાય છે। આ ફાયદો સૂક્ષ્મ જીવનું વિઘટન થતું હોય છે, બરાબર? તો કુદરતી ખાતરથી જમીનના બંધારણ અને જળ સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થાય છે। આ કુદરતી ખાતરથી જમીનને જોતાં બધા જ પોષક દ્રવ્યોની પૂર્તિ થાય છે, એટલે કે પૂરા પાડે છે। કુદરતી ખાતરના ફાયદા: તેનાથી જમીનની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, તેનાથી જમીન છિદ્રાળુ બની જાય છે, વાયુ વિનિમયમાં વધારો થાય છે, હવાની અવરજવર સહેલાઈથી થઈ શકે છે, તેના ફાયદા સૂક્ષ્મજીવોને પણ વધારામાં થતો હોય છે, એને પૂરતા પ્રમાણમાં બધા પોષક તત્વો મળી રહેતા હોય છે, જમીનની બંધારણમાં પણ વધારો થાય છે। તો આપણે આજે આટલું રાખીએ। ધન્યવાદ।